वडोदरा रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर एक ऊपर वेस्टर्न रेलवे एम्प्लॉइज यूनियन द्वारा वैक्सीनेशन कैम्पनु आयोजन करवामां आव्यो हतो। वडोदरा शहेरना वेस्टर्न रेलवे एम्प्लॉइज यूनियन द्वारा फ्री कोरोना वैक्सीन कैम्पनु आयोजन करवामां आव्यो हतो। रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर एक ऊपर योजायेल आ कैम्पमां रेलवे कर्मचारी कूली भाईओ तथा सफाई कर्मचारी वैक्सीनो लाभ लीधो हतो। आशरे 1500 वधु लोकोए आ कैम्पनो लाभ लीधो हतो। यूनियन द्वारा आ पांचमो कैम्प योजायो हतो। आ कैम्प में मेयर केव रोकड़िया, सांसद जयाबेन ठक्कर, रेलवे यूनियन मंत्री संतोष पवार तथा काउंसिलर स्नेहलबेन पटेल उपस्थित रहा था। वेस्टर्न रेलवे एम्प्लॉइज यूनियन द्वारा पांचमो कैम्प छे स्टाफना वेलफेर माटे। हमेशा वेस्टर्न रेलवे एम्प्लॉइज यूनियन कहीं ना कहीं काम करतु रहू छे। आजे अमारा स्टेशन पर 500 थी वधारे लोको वेक्सिनना बेनिफिट थी वंचित हता। एटला माटे अमे मैडमश्रीने अने मेयरश्रीने रिक्वेस्ट करी के अमारा कर्मचारीने बेनिफिट मळे तो एक कैम्पनुं आयोजन करो। एमना सहयोगथी अमे आ पांचमो कैम्प कर्यो छे अने अत्यार सुधीमां 1000 थी ऊपर लोकोने अमे वेक्सिन अपाई दीधुं छे अने आजे 500 लोको आ वेक्सिन लेशे तो अमे रेलवेना केडरना लगभग 15% लोकोने वेस्टर्न रेलवे एम्प्लॉइज यूनियन द्वारा वेक्सिन अपायुं छे। पीएमश्रीना जे आह्वान छे એ આહવાનને સપોર્ટ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ એક પ્રયાસ છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી આજે રસીકરણનું આ મહાઅભિયાન રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે। સમગ્ર ભારત દેશની અંદર કોરોનાની જે હાલની વિકટ પરિસ્થિતિ છે એની સામે રસીકરણ એ એક અમોઘ શસ્ત્ર છે। કોરોનાને હરાવવું હોય તો જેટલા લોકો વહેલામાં વહેલી રસી લેશે એમના શરીરના બંને ડોઝ શરીરની અંદર જ્યારે બંને ડોઝ રસીના પહોંચે છે ત્યારબાદ જે એન્ટીબોડી ડેવલપ થાય છે અને કોરોના વાયરસ જ્યારે એમને લાગે છે ત્યારે એમનું શરીર એન્ટીબોડી હોવાના કારણે એ કોરોના વાયરસ સામે લડવા માટે સક્ષમ હોય છે। ત્યારે વધુમાં વધુ લોકો રેલવેના જે તમામ સ્ટાફ છે એ આમાં આજે જોડાયો છે। આશરે 400-500 વધુ રેલવેના કર્મચારીઓ આજે જ્યારે આ રસીકરણના મહાઅભિયાનમાં જોડાયા છે એનો લાભ લઈ રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી શહેરની જનતાને પણ અપીલ કરું છું કે જે શહેરની અંદર રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે અને 45 વર્ષ જેના પૂર્ણ થઈ ગયા છે એ તમામ લોકો આનો લાભ લે। વડોદરા રેલવે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન તરફથી આજે આ પાંચમો એક કેમ્પ છે કરવામાં ચોથો કેમ્પ કરવામાં આવ્યો છે। રેલવે નવાયાર્ડમાં પણ કર્યું હતું, પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ત્યાંના કર્મચારીને વેક્સિનેશન અપાવવાનું કામ કર્યું હતું અને ખૂબ સારી રીતે હેમાંશુભાઈ, સંજયભાઈ, સંતોષભાઈ આ ભેગા થઈને આખા યુનિયનના લીડરો ભેગા થઈને રેલવે સ્ટેશન પર જે એમ્પ્લોઈઝ છે જે કામ કરી રહ્યા છે એમાં કુલી પણ આવી જાય, સફાઈ સેવક પણ આવી જાય અને અહીંયા નોકરી કરતા અને એ સિવાય કદાચ કોઈક અહીંયાનું કોઈ આવીને કરાવે તો પણ એને છૂટ છે એ રીતનું આજે વેક્સિનેશનનું આયોજન વડોદરા રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યું છે। હું આ વેસ્ટર્ન રેલવે કર્મચારી યુનિયનના તમામ પ્રેસિડેન્ટ અને એની ટીમને ખૂબ અભિનંદન આપી રહી છું।